બનાસકાંઠામાં એક ઘાસ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. ડીસાના ગાયત્રી મંદિર નજીક ઘાસ ભરેલી ટ્રક પલટી મારી ગઈ, જેમાં નીચે દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. ટ્રકની નીચે 3 થી 4 લોકો દટાયા હોવાનું અનુમાન છે, તો ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ટ્રક ઊંધી વળતા આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. તો બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી મંદિર નજીક આ બનાવ સામે આવ્યો કે જ્યાં ઘાસ ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ અને આ ટ્રક નીચે કેટલાક લોકો દટાઈ ગયા છે. અત્યારે એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી. આ દુર્ઘટના જેવી ઘટી કે આસપાસના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા. વિગતો મેળવીએ સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી. કુલદીપ, ઘાસ ભરેલી ટ્રક પલટી મારી ગઈ અને કેટલાક લોકો દબાઈ ગયા, અત્યારે શું સ્થિતિ છે? દીપાલી, સમગ્ર જે ઘટના છે તે બનાસકાંઠા અને ડીસા શહેરની છે. ડીસા શહેરમાં જે ગાયત્રી મંદિર વિસ્તાર પર સર્કલ આવેલું છે, ત્યાં નેશનલ હાઈવે પરથી એક વાહન પસાર થઈ રહ્યું હતું. તેની અંદર મસ્ત મોટું ઘાસ ભરેલું હતું. આ ઘાસની ગાડી જેવી ત્યાંથી પસાર થઈ ત્યારે તે અચાનક પલટી ખાઈ ગઈ હતી. ખાસ કરીને બાજુમાં જ રહેલી એક વાન હતી તે તેના અડફેટમાં આવી હતી. જે અડફેટમાં આવતા લોકોને શંકા હતી કે તેમાં બાળકો છે, પરંતુ સદનસીબે સૌથી અગત્યની બાબત એ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બાળકો એમાં દટાયા નથી. માત્ર એક વ્યક્તિ જે હાઈવે પર ઉભેલો હતો તેને દટાયા હોવાની બાબત સામે આવી હતી અને તેને તાત્કાલિક ધોરણે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. તેનું સ્વાસ્થ્ય અત્યારે સ્વસ્થ છે, એટલે કહી શકાય કે મોટી જાનહાનિ થઈ શકે તેવી સંભાવના હતી, પરંતુ સવારની ઘટના હતી અને સવારે જ્યારે લોકો અવરજવર માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હતો. એટલે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ અત્યારે તો ટળી છે. ખાસ કરીને જે ઘાસ ભરેલું હતું તે પૂરું હતું, એટલે કે જે ઘાસમાંથી જે એક વ્યક્તિ દટાયો હતો તેને પણ જાનહાનિ નથી થઈ. ચોક્કસથી જિલ્લાનું વહીવટીતંત્ર, સ્થાનિક પદાધિકારીઓ અહીં પહોંચ્યા છે, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, પરંતુ આટલા મોટા અકસ્માત છતાં એક પણ જાનહાનિના સમાચાર નથી, જે સૌથી મહત્વની બાબત છે. અત્યારે તો રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. જે તમામ ઘાસ જે ગાડીમાંથી પલટ્યું છે તેને ઉથલ પાથલ કરવાની વાત ચાલી રહી છે અને કોઈ પણ વ્યક્તિ એમાં દટાયો છે કે કેમ તેને લઈને તપાસ ચાલુ છે. દીપાલી જી, કુલદીપ આભાર માહિતી આપવા બદલ. તો ડીસાના ગાયત્રી મંદિર નજીકનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક ગેસ ભરેલો ટ્રક જઈ રહ્યો હતો તે અચાનક પલટી મારી ગયો અને ત્યાં હાઈવે પર સાઈડમાં ઉભેલો એક વ્યક્તિ તે ઘાસ નીચે દટાઈ ગયો. આખરે તેને સ્થાનિકોની જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે.